અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નું મંથર ગતિએ ચાલી રહેલા કામ બાબતે સ્થાનિક સંસદ સભ્ય દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાને લઈને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દિલ્હીથી સાબરકાંઠા દોડી આવ્યા. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનો 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર કામગીરી શરૂ થઈ રહી છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. સાથે હલકી ગુણવત્તાનું કામ કરતા હોવાને લઈ સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે, જેને લઈને સ્થાનિકો અને સ્થાનિક આગેવાનો દ્વારા સંસદ સભ્યને અનેકવાર રજૂઆતો કરી હતી, ત્યારે સંસદ સભ્યએ કેન્દ્ર સરકારમાં લેખિત જાણ કરતા દિલ્હીના અધિકારીઓ સાબરકાંઠા દોડી આવ્યા હતા અને હાઈવેનું ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. સાથે દિવાળી સુધી નેશનલ હાઈવેનું કામ પૂર્ણ કરવાનું જિલ્લા સંસદને આશ્વાસન આપ્યું હતું. જોકે છેલ્લા 4 વર્ષથી સ્થાનિક વાહન ચાલકો અને અમદાવાદ ઉદયપુર તરફ વહન કરતા વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે. ઠેર ઠેર ડાયવર્ઝન અને ખાડારાજ નેશનલ હાઈવે પર જોવા મળી રહ્યા છે, ત્યારે હવે વિરોધના વંટોળ ઊભા થાય તે પહેલાં જ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા હાઈવેનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. જોકે હવે દિવાળી સુધીના સમયમાં હાઈવેનું કામ પૂરું કરવાની વાત કરી છે, ત્યારે હવે દિવાળી સુધી હાઈવેનું કામ પૂર્ણ થશે કે કેમ તે એક મોટો સવાલ છે. જીલ રાવલ, જેએસ ટીવી, સાબરકાંઠા. શું તપાસ કરી, શું વાતચીત થઈ આપની સાથે મીટિંગમાં? આજે જ્યારે આમ તો ખરેખર અમે મંત્રીશ્રીને એક પત્રથી જણાવ્યું હતું કે અમારો રસ્તો બિલકુલ હલકા ક્વોલિટીનો બની રહ્યો છે, અથવા તો હલકો ક્વોલિટી એટલે જેવો ડ્રાઈવર જેને આપ્યું છે તેવો વરસાદના લીધે તકલીફ થઈ છે અને એને જલ્દી શરૂ થાય એના પ્રયત્નો કરવાની વાત કરી હતી અને એને સ્થળ નિરીક્ષણ કરી અને યોગ્ય થાય એ માટે પ્રયત્નો કર્યા હતા. ત્યારે દિલ્હીથી અને અમદાવાદથી ગુજરાતથી બધા જ અધિકારીઓ આવી એમને સ્થળ નિરીક્ષણ કર્યું છે અને સ્થળ નિરીક્ષણ કરીને એવું આશ્વાસન આપ્યું છે કે આ રોડ જલ્દીમાં જલ્દી સારો થઈ જશે. દિવાળી પહેલાં તો સરસ થઈ જશે, પણ અત્યારે હાલ આજુબાજુ જે બ્રિજ બન્યા છે એની બાજુમાં જે રસ્તાઓ નથી એના માટે જલ્દી 3-4 દિવસમાં કામ શરૂ કરી અને ઝડપી પૂરું થાય અને લોકોને હાલાકી ના પડે એની ચિંતા કરી છે. સ્વાભાવિક રીતે આજે અમે સતત કામ કરી અને સરકાર પણ એના માટે કટિબદ્ધ છે, ટૂંક સમયમાં સારું થઈ જશે એવી મને પણ આશા છે અને આશ્વાસન પણ આપ્યું છે અધિકારીઓએ કે અમે જલ્દી જેટલું થશે એટલું ઝડપી બનાવી અને આનો દિવાળી પહેલો સારો રસ્તો થઈ શકે એવી કોશિશ કરવાના છે.